અમદાવાદની જ્યારે વાત કરતા હોય તો 37.5 ડિગ્રી તો બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ હોય ત્યારે ભાજપના ઉમેદવાર સહિત મેયર દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. મોટી સંખ્યામાં લોકોએ બાબા સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરી. લેઝબ્રિજના ધારાસભ્ય પણ જોડાયા છે. મોટી સંખ્યામાં લોકોએ પણ બાબા સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરી છે. ત્યારે મહત્વની જે બાબત કહી શકાય કે અમિત શાહ જે ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ જે છે તે પણ જોડાયા છે. પૂર્વના ઉમેદવાર હોય કે પછી પશ્ચિમના ઉમેદવાર હોય, હસમુખ પટેલ જે પશ્ચિમના ઉમેદવાર છે તેમણે પુષ્પાંજલિ અર્પણ કરી. દિનેશ મકવાણા કે જેઓ પૂર્વથી જે ઉમેદવાર છે ભારતીય જનતા પાર્ટીના, એ જોડાયા છે. સૌથી મહત્વની જે બાબત કહી શકાય, મોટી સંખ્યામાં જે લોકો છે તે હાજર રહ્યા છે. અમદાવાદ પશ્ચિમની જો હું તમને વાત કરું તો અમદાવાદ પશ્ચિમથી દિનેશ મકવાણા જે ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર છે તેમણે પુષ્પાંજલિ અર્પણ કરી. પૂર્વની જો વાત કરવામાં આવે, હસમુખ પટેલ એમને પણ પુષ્પાંજલિ અર્પણ કરી. સીધા દ્રશ્યો કે જ્યાં બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. સારંગપુરના દ્રશ્યો કે જ્યાં અમદાવાદનું જે સારંગપુર આવેલું છે ત્યાં પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. અમદાવાદના પ્રથમ નાગરિક એટલે કે અમદાવાદના મેયર પ્રતિભા જૈન દ્વારા પણ બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. દલિત સમાજના જે આગેવાનો છે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે અને લોકો છે તે બાબા સાહેબ આંબેડકરને ફૂલહાર કરી રહ્યા છે, પુષ્પાંજલિ અર્પણ કરી રહ્યા છે. સીધા દ્રશ્યો પશ્ચિમના લોકસભાના ઉમેદવાર દિનેશ મકવાણાએ પુષ્પાંજલિ અર્પણ કરી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના નારા પર લગાવ્યા. સીધા દ્રશ્યો કે જે પૂર્વના ઉમેદવાર જે શ્રી પટેલ છે તેઓ પણ પુષ્પાંજલિ અર્પણ કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના જે પ્રમાણે શહેર અધ્યક્ષ કહી શકાય અને એલિઝબ્રિજના ધારાસભ્ય અમિત શાહ એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના ભાજપ નેતા કહી શકાય કે જેઓ પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે ભૂષણ ભટ્ટ, તેઓ પણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરી રહ્યા છે. મોટી સંખ્યામાં દલિત સમાજના આગેવાનો પણ અહીંયા જોડાયા છે. સાથે સાથે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અમર રહોના નારા છે એ લગાવી રહ્યા છે. સીધા દ્રશ્યો અમદાવાદના કે જ્યાં પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટીના અલગ અલગ જે નેતાઓ છે ખાસ કરીને મોટી સંખ્યામાં અહીંયા ઉમટી પડ્યા છે અને પુષ્પાંજલિ અર્પણ કરી રહ્યા છે. દેશ સહિત વિવિધ રાજ્યોમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે મોટી સંખ્યામાં આની ઉજવણી કરવામાં આવતી હોય છે. ડૉક્ટર આંબેડકર જયંતિના નિમિત્તે આ શહેરના, ગુજરાતના અને દેશના લોકોને શુભેચ્છા પાઠવું છું. આજના આ શુભ દિને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે દેશને બંધારણ ઘડીને આપ્યું. આજે ચૂંટણીનો માહોલ છે ત્યારે એટલું ચોક્કસ કહીશ કે વિશ્વના 25 દેશો આ ચૂંટણી વિશ્વની સૌથી મોટી લોકશાહી એ ભારત દેશની લોકશાહી છે અને એ ચૂંટણીનો ઉત્સવ જોવા માટે અહીં આવી રહ્યા છે. હું એવું માનું છું કે બાબા સાહેબ લિખિત આ બંધારણના કારણે જ આ શક્ય બન્યું. એટલે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આજથી 75 વર્ષ પહેલાં જે વિચાર આ દેશ માટે મૂક્યો અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે એને સાર્થક કર્યો. આજે આપણી સાથે આઝાદ થયેલા દેશો એનું બંધારણ કોઈ અસ્તિત્વમાં નથી, પરંતુ આ દેશનું બંધારણ આજે અકબંધ છે અને નરેન્દ્ર મોદી સાહેબે ગઈકાલે કહ્યું કે બંધારણની રક્ષા માટે અમે ગમે તે કરીશું.
ખાસ કરીને હું દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને ફરીથી હું કહું કે વિશ્વના બધા દેશો આજે ચૂંટણીનો આખો ઉત્સવ જોવા અહીં આવી રહ્યા છે, તો આ તબક્કે હું બધા લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને ડૉક્ટર આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે ડૉક્ટર આંબેડકર સાહેબે શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરોના સૂત્ર સાથે આ દેશને જે સૂત્ર આપ્યું છે એને ચરિતાર્થ કરવા માટે ફક્ત દલિત સમાજ નહીં પરંતુ ભારતના 140 કરોડના લોકો એ દિશાની અંદર આગળ વધે એવી શુભેચ્છા પાડું છું. આજે યોગાનું 14મી એપ્રિલ છે અને સારો દિવસ છે. લગભગ દલિત સમાજના લોકો આ ભીમ દિવાળી ઉજવે છે. દલિત સમાજના અમદાવાદ શહેરમાંથી લગભગ 35-36 વોર્ડની અંદર રેલીઓ નીકળે છે, જુદા જુદા સંગઠનો દ્વારા નીકળે છે. મારા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિતભાઈ ધર્મેન્દ્રભાઈ શાહ, અમારા સંગઠનના પ્રભારી સંજયભાઈ અને મેયર સાહેબે અમને સૂચન કર્યું કે આ દિવસે ફક્ત દલિત સમાજ નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ આ દિવસે રેલી કરે. એકચ્યુઅલી મારે ફોર્મ ભરવાની તારીખ 16 છે, અમે 15મીએ રેલી કરી શકતા હોત, પણ આજે બાબા સાહેબ આંબેડકરજીના જન્મ દિવસે આ રેલી કરીને અમે અન્ય સમાજ પણ આ રેલીની અંદર જોડાય અને સામાજિક સમરસતાનું વાતાવરણ દર્શાય એ માટે ભારતીય જનતા પાર્ટીના આ શહેરના નેતૃત્વે નિર્ણય લીધો અને અમે સવારની અંદર 9 થી 12માં 3 વિધાનસભામાં ફરવાના છે, જમાલપુર, ખાડિયા, અસારવા અને દરિયાપુરમાં. સાંજે બીજી બાકીની 4 વિધાનસભા 3:30 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધી ફરવાના છીએ, એટલે કુલ મિલાકર 7-7 વિધાનસભાનો પ્રવાસ અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર તરીકે અમે કરવાના છીએ અને પૂર્વની અંદર પણ આદરણીય HS પટેલ સાહેબ પણ રેલી કરવાના છે. કુલ મિલાકર અમદાવાદ શહેરની અંદર આજે તમામ ભાજપના કાર્યકર્તાઓ ડૉક્ટર આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈનો વિચાર મૂકવા માટે આજે રેલી સ્વરૂપે નીકળવાના છે. બોલો રે બોલો, બોલો. મોટી સંખ્યામાં લોકોએ પણ બાબા સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરી.